તો આપણે ભાઈ નથી કીધું એટલે સમાન દળ લઈ લઈશું અલગ અલગ લીધું હોત તો ભાઈ કેટલા થાય આપણે ખબર છે નહીં એટલે સમાન દળ લઈ બરાબર છે થોડી ગણતરી રહે તંત્રની સ્થિતિ ઉર્જા અને ચોરસના કેન્દ્ર પર સ્થિતિમાન ચાલો સ્થિતિ અને ચોરસનું કેન્દ્ર કેન્દ્ર એટલે ભાઈ તેના બંને વિકર્ણનું મધ્ય બિંદુ અથવા તો છેદન બિંદુ ઓકે અને ચોરસનું કેન્દ્ર અહીંયા સ્થિતિમાન મેળવાનું છે કેન્દ્ર ઉપર સેન્ટર સેન્ટર ને કહી દઈએ એસી અને બાકી છે તંત્રની સ્થિતિ ઉર્જા ભાઈ મેં તમને આગળ પણ કીધેલું છે થિયરી વખતે કે તંત્રમાં જેટલા કણોની જોડ બને એવી એટલી સ્થિતિ ઉર્જા હોય અને સ્થિતિ ઉર્જા બે કણો વચ્ચે તમે કંઈક આવા સૂત્ર વડે લખો છો અંતર આર હોય તો યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી એમ વન એમ ટુ અપોન આર હે તો અહીંયા જોડ કેટલી બને જુઓ તો તો તમારા દિમાગમાં પહેલા જ લીધી ચાર ચાર નથી છ બને જો વિકર્ણની એક જોડ બને ચાર બાજુની તો ખરી વિકર્ણની પણ ખરી

આ ટુને તમે રૂટ ટુ રૂટ ટુ એમ લખી શકો ઓકે તો નીચેના રૂટ ટુ નીકળી જશે તો અહીંયા આવશે રૂટ ટુ તો આ થઈ ગઈ તંત્ર ની સ્થિતિ ઉર્જા હવે કેન્દ્ર પર સ્થિતિમાનની વાત કરીએ તો પાર્ટ બી ઓકે કેન્દ્ર પર સ્થિતિમાન કેન્દ્ર પર સ્થિતિમાન એને કહી દઈશું વી ઓકે અને સ્થિતિમાનનું સૂત્ર તમને ખબર છે એમ દળ હોય અને આર અંતર હોય તો આ બિંદુ એ સ્થિતિમાન લખાય

ક્લિયર તો આઈ થિંક કે તમને આ પ્રશ્નમાં સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને આ પ્રશ્ન જો તમને ઉપયોગી સાબિત થયો હોય તો નીચે લાઈક કરો કોમેન્ટ સેશનમાં સારી કોમેન્ટ કરો અને ફરી પાછા આવા જ વિડીયો સાથે મળતા રહીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત વને બ્રેક કે